અરે તબલા વગાડે ત્યારે દરેકના મોઢેથી એક જ શબ્દો નીકળે, વાહ ઉસ્તાદ વાહ. પરંતુ આજે અમે તમને એક ઉસ્તાદ સાથે મુલાકાત કરાવવાના છીએ, જેને તબલા વગાડતા જોઈ તમે કહેશો, વાહ છોટે ઉસ્તાદ વાહ. રંગીલા રાજકોટનો છોટે ઉસ્તાદ. ચાર વર્ષનો ખુશ તબલા વગાડવામાં ઉસ્તાદ. તબલા પર રમે છે નાની નાની આંગળીઓ. ચાર વર્ષનું બાળક મોટે ભાગે તમને રમતું જોવા મળે અથવા નોટબુકમાં એબીસીડી લખતું જોવા મળે, પરંતુ રાજકોટમાં ચાર વર્ષનો ખુશ રમવા અને ભણવાની ઉંમરે તબલા વગાડે છે, અને તેને તબલા વગાડતા તમે ચોક્કસ કહી દેશો કે વાહ છોટે ઉસ્તાદ વાહ. એને અમે પહેલાં એને નાની ઢોલકી લઈ દીધી, અને પછી અમે એને નાના નાના તબલા લઈ દીધા બે છોડી, અને પછી અમે એને મોટા તબલા અપાવ્યા. તો એ બહુ સરસ પરફેક્ટલી તાલ વગાડે છે, અને અમે એને આ લાઈનમાં અમે આગળ વધારવા માગીએ છીએ. તબલા વગાડવામાં બહુ મજા આવે છે. ઘણીવાર લોકો કહેતા હોય છે કે કલાકાર બનતા નથી, તેનો તો જન્મ થાય છે, અને લોકોની આ વાતને સાર્થક કરે છે ખુશ રાખસિયા, જેણે 1.5 વર્ષની ઉંમરે જ તબલા વગાડવાનું શરૂ કરી દીધું હતું. પરિવારે જ્યારે ખુશમાં તબલા વગાડવાની કળાને પારખી લીધી અને તેમણે સંગીત શિક્ષકને મળી અને પોતાના દીકરાને તબલા શીખવવા કહ્યું, જો કે પહેલા તેમણે ઇનકાર કરી દીધો, પરંતુ જ્યારે ખુશે તબલા વગાડ્યા તો તેઓ ખુશને શીખવવા માટે રાજી થઈ ગયા, અને આ રીતે તે બની ગયો છોટે ઉસ્તાદ. 10 વર્ષ કે 12 વર્ષની મહેનત પછી આવું વગાડે, એ આ બાળક અત્યારથી વગાડે છે. કે દાખલા તરીકે ફિલ્મી ગીત હોય, સુગમ સંગીત હોય, દેશી ભજન હોય, લોકગીત હોય, કે કોઈ પણ સંપ્રદાયની ધૂન હોય, તો એ ધૂનની ગીત એ ધૂનના ગીતો સાથે બહુ સારી રીતે તબલા વગાડી શકે છે. બાળક છે, નથી વાંચી શકતો કે નથી લખી શકતો, પણ હું જે વગાડીને બતાવું એ તરત જ કેચઅપ કરી લે છે, અને એનું ગ્રાસ્પિંગ પણ એટલું જોરદાર છે કે એ તરત જ જોઈને એ કોપી કરી શકે છે. આ બાળ કલાકારે પ્રખ્યાત તબલા વાદક મહેંદી હસન તેમજ સંગીતકાર ઓસમાણ મીર, માયાભાઈ આહિર સહિતના અનેક પ્રખ્યાત કલાકારો સાથે પોતાનું પરફોર્મન્સ આપ્યું છે. તો મોરારી બાપુએ પણ ખુશને તબલા વગાડતા જોઈને તેની પ્રશંસા કરી. હાર્દિક જોશી, ઝી ન્યૂઝ, રાજકોટ.